नमस्कार विद्यार्थी मित्रों, धवल सर तमारा बधानो यूट्यूब चैनल पर हार्दिक स्वागत करे छे। आजनी वीडियोनी अंदर आपणे थोड़ा क्रिटिकल क्वेश्चनों डिस्कस करवानी छे, थोड़ा हार्ड क्वेश्चनों हशे। ए क्वेश्चनों करी लो एटले तमे समझो कि मोटा भागनुं काम आपणुं पती गयुं। हवे आपणे आ चेप्टरनी अंदर लगभग बे लेक्चरनी जरूर पड़शे। आजना लेक्चरनी अंदर आपणे जेटला भी दाखला जोवाना छे बधा आ चेप्टरना सौथी टिपिकल क्वेश्चनों छे। तमे डिस्प्ले उपर जोई सको छो कि एक शिक्षणविदे, उदाहरण 28 छे, फोनमां सोशियल मीडियाना वपराश अने परीक्षाना परिणाम वच्चे संबंध जाणवा माटे एक प्रयोग कर्यो अने पसंद थयेला 10 विद्यार्थीओना समूहमां, स्पष्ट लख्यू छे अहींया आगळ 10 विद्यार्थीओना समूहमां, मतलब एन बराबर आपणे अहींया आगळ 10 લેવાનો છે। તેઓએ એક અઠવાડિયામાં મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયા ઉપર ગાળેલો સમય એક્સ અને તરત લેવાયેલ 50 ગુણની પરીક્ષામાં મેળવેલા ગુણ વાય નીચે પ્રમાણે છે। ઘણી વખત છોકરાઓ ઉપરનું નથી વાંચતા અને 50 ગુણને એન તરીકે લઈ લે છે। આ 50નો કોઈ ઉપયોગ જ નથી, બરાબર। હવે તમને બધું જ આપી દીધું છે, સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા વાય સ્ક્વેર અને સિગ્મા એક્સ વાય, ગઈકાલે આપણે આ રીતનો દાખલો જોયો હતો। પરંતુ એ આગળ એક વધારાની જે વિગત આપી છે, વિગત એવું કહે છે કે પાછળથી માલુમ પડ્યું કે એક્સ અને વાયના અવલોકનોની જોડ 15 અને 25ને બદલે 13 અને 20 લેવાઈ ગઈ હતી। મતલબ જે આ ગ્રીન કલરની દેખાય છે ને, 13 અને 20 જે લેવાઈ ગઈ છે એ ખોટી છે, લેવાની હતી કઈ, યલો કલરની જે દેખાય છે ને પેર, 15 અને 25। મતલબ જે યલો કલરની પેર દેખાય છે એક્સ ને વાયની, 15 25 એ આંકડા લેવાના હતા એક્સમાં અને વાયમાં, એની જગ્યાએ આપણે ભૂલથી 13 અને 20 લેવાઈ ગયા। એટલે એક્સમાં 15 હતા એની જગ્યાએ આપણે 13 લખી દીધા, વાયમાં 20 હતા એની જગ્યાએ 20 હતા, 25 હતા એની જગ્યાએ 20 લઈ લીધા। તો હવે શું કરવું પડશે? તો હવે ભૂલ સુધારવી પડશે। કેવી રીતે સુધરશે જરા જુઓ। સિગ્મા એક્સ 133, એમાંથી લેવાના હતા 15 અને એના બદલે લેવાઈ ગયા 13, તો 13 કાઢી નાખીએ અને 15 લઈ લઈએ, તો 135 આ થઈ ગયો સિગ્મા એક્સ। સિગ્મા વાય રકમમાં આપ્યા છે 220, વાયની સાચી કિંમત 25 છે પણ એની જગ્યાએ ભૂલથી 20 લેવાઈ ગઈ હતી, તો 20 જે ભૂલથી લેવાઈ ગઈ હતી એ કાઢી નાખીએ અને 25 જે લેવાની હતી એ ઉમેરી લઈએ, તો 225। સિગ્મા એક્સ સ્ક્વેર 2344, એમાંથી ખોટી કિંમત એક્સની 13 છે, યાદ રાખજો, યાદ રહી જવું જોઈએ સ્ટાર્ટિંગમાંથી એક બે વખત, કે એક્સની ખોટી કિંમત 13, સાચી 15, વાયની ખોટી કિંમત 20, સાચી 25। તો જે ખોટી કિંમત છે એક્સની 13, પણ અહીંયા આગળ એનો સ્ક્વેર કરીશું કારણ કે એક્સ સ્ક્વેર છે, અને 15 એનો સ્ક્વેર, તો 2344 -169 +225, 2344 -169, 2344 -169 +225 2400। સિગ્મા વાય સ્ક્વેર, તો સિગ્મા વાય સ્ક્વેર 6500 છે જ, એમાંથી વાયની ખોટી કિંમત છે 20, તો એ કાઢી નાખીશું પણ એનો સ્ક્વેર કરવો પડશે, અને 25 જે સાચી કિંમત છે એ લઈ લઈશું, એનો સ્ક્વેર કરીશું, 6500 -400 અને +625, તો 6725। અને લાસ્ટ અને ફાઇનલ એક્સ વાય, એ રકમમાં આપેલું છે 3500, એમાંથી એક્સ અને વાયની ખોટી કિંમતો 13 અને 20 છે, તો 13 અને 20નો ગુણાકાર કરીશું
અને સાચી કિંમત 15 અને 25 છે, તો 15 અને 25 નો ગુણાકાર કરીશું. 260 બાદ થશે, અને 25 × 15 કેટલા થાય? તો 15 × 2 = 30, 375. 3500 માંથી 260 બાદ કરીશું, અને 375 ઉમેરીશું, તો 3615. તો આ રીતે મિત્રો તમને એક્સ વાય એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને એક્સ વાયની વેલ્યુ મળી જાય. પછી તમારે આરનું ગઈકાલવાળું સૂત્ર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. આ સૂત્રથી આપણે પરિચિત જ છીએ બધા. તો આ સૂત્ર વાપરવાનું એટલે આગળ તમારો દાખલો પૂરો થઈ જાય. આ સૂત્રની અંદર સિગ્મા એક્સ 135 લેવાના, સિગ્મા વાય 225 લેવાના, સિગ્મા એક્સ સ્ક્વેર 2400, સિગ્મા વાય સ્ક્વેર 6725 અને સિગ્મા એક્સ વાય 3516. સવાલ આવે સર એન કેટલા લેવાના, તો એન આ દાખલામાં 10 હતા અને 10 ના 10 જ રહેશે. કેમ? કારણ કે એક જોડ ખોટી આપણે કાઢી નાખીએ એટલે એન 10 હતા એની જગ્યાએ 9 થઈ જાય, પણ પાછી એક જોડ જે સાચી આપણે ઉમેરીએ એટલે એન 10 ના 10 રહે. તો મિત્રો ખ્યાલ ના હોય ના આવ્યો હોય તો મને વોટ્સઅપ ઉપર પૂછી શકો છો તમે. આ પ્રશ્નના જેવો જ એક બીજો ક્વેશ્ચન છે જે આપણે ડિસ્કસમાં લઈએ. પ્રશ્નમાં છે એન 50 છે, સિગ્મા એક્સ 500, સિગ્મા વાય 300, સિગ્મા એક્સ સ્ક્વેર 54 50, સિગ્મા વાય સ્ક્વેર 2000, સિગ્મા એક્સ વાય 3090. પાછળથી જાણવા મળ્યું કે એક અવલોકનની જોડ 10 6 ભૂલથી લેવાઈ ગઈ છે. આગળ કેવું હતું? આના બદલે આ લેવાઈ ગઈ હતી, એટલે જે ખોટી હતી એ કાઢી નાખી અને સાચી ઉમેરી. જ્યારે અહીંયા એક જ છે એ ભૂલથી લેવાઈ ગઈ છે, તો ખાલી આપણે એ રદ જ કરવાની થાય. તો અહીંયા આગળ એક કેલ્ક્યુલેશન ધ્યાનથી લેજો, આગળ એન 10 ના 10 જ રહ્યા હતા, જ્યારે અહીંયા એન કેટલા છે? 50 છે. એમાંથી એક અવલોકન આપણે કાઢી નાખીશું, હવે નવું કશું લેવાનું નથી એટલે એન 49 થઈ જશે. અહીંયા તમે જુઓ 10 અને 6 ભૂલથી જે અવલોકન લેવાઈ ગયું હતું એટલે એમાં એક્સની કિંમત 10 અને વાયની કિંમત 6, અને બંને ખોટી જ છે એટલે આપણે દૂર જ કરવાની છે, એટલે ખાલી બાદબાકી જ કરવાની. એટલે સિગ્મા એક્સ 500, એમાંથી 10 જાય 490, સિગ્મા વાય 300, એમાંથી 6 જાય 294, સિગ્મા એક્સ સ્ક્વેર 54 50, એમાંથી 10 નો વર્ગ એટલે 100 જાય તો 53 50, સિગ્મા વાય સ્ક્વેર 2000, એમાંથી 6 નો વર્ગ કાઢી નાખો એટલે 1936 એટલે 64 1964 36 2000માંથી 6 નો વર્ગ 36 કાઢો એટલે 1964. ઓકે, તો એન અહીંયા આગળ 49 કરવાના. કેમ? કારણ કે અવલોકન દૂર થાય છે, નવું કોઈ લેતા નથી. જ્યારે આગળ એન આગળના દાખલામાં એન 10 ના 10 એટલા માટે રાખ્યા કે એક અવલોકન દૂર કરતા હતા ને એક ઉમેરતા હતા એટલે એટલું ને એટલું જ રહે. આશા રાખું છું કે આમાં ખ્યાલ આવી ગયો હશે. હવે મિત્રો આગળ શું કરવાનું એ તો ખ્યાલ આવી ગયો કે હવે આગળ આપણું જે સૂત્ર છે આરવાળું એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. આ સૂત્રમાં એન કેટલા લેવાના? 49, સિગ્મા એક્સ 490, સિગ્મા વાય 294, સિગ્મા એક્સ સ્ક્વેર 53 50, સિગ્મા વાય સ્ક્વેર 1964,
अच्छा एक वस्तु हजी सुधारवानी आपणे बाकी रही गई अने ए रही गई सिग्मा एक्स वाय। तो सिग्मा एक्स वाय अहीं सुधारी दईए, सिग्मा एक्स वाय रकम में आप्या छे 3090, एमांथी आपणे बात करीशुं 10 × 6 એટલે 3090 માઇનસ 60 એટલે 3030। આ કેલ્ક્યુલેશન પછી સીધું આ સૂત્ર વાપરી દેવાનું એટલે આન્સર આવી જશે। મિત્રો કેવો લાગ્યો આજનો આ દાખલા? બંને એક જ કોન્સેપ્ટ ઉપર હતા, એકમાં ભૂલથી લેવાઈ ગયું હતું એટલે એના બદલે જે લેવાનું હતું એ આપણે લઈ લીધું અને ભૂલથી જે લેવાઈ ગયું હતું એ કાઢી નાખ્યું। અહીંયા આગળ ખાલી ભૂલથી વધારાનું લેવાઈ ગયું છે એટલે આપણે બાદબાકી કરીએ છીએ। જો કદાચ અહીંયા આગળ એવો શબ્દ હોત કે લેવાનું રહી ગયું છે તો આપણે બાદબાકીની જગ્યાએ સરવાળો કરતા। ઓકે, હવે બેટા જે દાખલાઓ સમજવાના છે એ બંને દાખલાઓ માટે તમારે બહુ જ ધ્યાન આપવાનું છે અને કદાચ જગ્યા ખૂટે એવી હોય, મને એવું લાગી રહ્યું છે કે જગ્યા ખૂટશે, તો મારી ઈચ્છા એવી છે કે હું તમને નવાઈ તો લાગશે જરા કે સાહેબે એક સેકન્ડ હું આટલું સેટઅપ કરું। આના પહેલાં નીચે લઈ લો, ચલો જો બેટા હું છે ને ડિસ્પ્લે ઉપરથી થોડીક વાર માટે ગાયબ થઈ જઉં છું, આ ક્વેશ્ચન ચાલે ત્યાં સુધી થોડું ધ્યાન આપજો। હું ડિસ્પ્લે ઉપરથી થોડીક વાર માટે ગાયબ થઈ જઉં છું કારણ કે મોટો ક્વેશ્ચન છે। હવે એકની એક રકમ બે વખત નથી, રકમની અંદર થોડો સુધારો કરવાનો છે। શું સુધારો છે એ કહી દઉં, જો એન 10 નીચે બી એન 10, સિગ્મા એક્સ માઇનસ 65 માઇનસ 2 અને અહીંયા આગળ માઇનસ 2, તો અહીંયા આગળ હું આ 0 કરી દઉં છું, આ 0 કરી દઉં છું શાંતિથી સમજજો બેટા। એક મિનિટ, ચલો હવે કંઈક સમજણમાં આવશે। જો બેટા દેખાવમાં બે ક્વેશ્ચન એક જ જેવા લાગે છે, દેખાવમાં બંને ક્વેશ્ચન એક જ જેવા લાગે છે પણ બંને ક્વેશ્ચનની અંદર એક થોડો સામાન્ય ફેરફાર છે અને ફેરફાર શું છે? તો એ ફેરફાર છે એ બંને ક્વેશ્ચનની અંદર એક સામાન્ય ફેરફાર છે
અને એ ફેરફાર છે કે અહીંયા આગળની કિંમત જીરો છે તો હું બંને ક્વેશ્ચનમાં કઈ જગ્યાએ જો ફેરફાર દેખાઈ રહ્યો છે એ હાઇલાઇટ કરીને બતાવું મેં જેટલું યલો કલરથી હાઇલાઇટ કર્યું છે ને એટલો જ ચેન્જીસ છે ઉપરના અને નીચેના ક્વેશ્ચનમાં બાકી બંને ક્વેશ્ચન સેમ જ છે મેં જેટલું હાઇલાઇટ કર્યું ને એટલો જ ક્વેશ્ચનમાં ફરક છે બાકી બંને ક્વેશ્ચન સેમ જ છે તો આવું થાય ત્યારે શું કરવાનું એના માટે હવે આપણે દાખલો સમજવા માટે થોડી જગ્યા બનાવી લઈએ આપણે જો ઉપર બી ઉદાહરણ 30 છે નીચે બી ઉદાહરણ 30 છે ખાલી ઉપર જે વેલ્યુ છે અહીંયા 0 0 છે જ્યારે અહીંયા આગળ માઇનસ 2 અને 2 છે તો જો બેટા રકમમાં આ રીતની અંદર આ યલો કલરની લાઈન મેં જે કરી છે એક્સ માઇનસ 65 બરાબર 0 અને વાય માઇનસ 60 બરાબર 0 એ બંને વેલ્યુ 0 હોય તો એનો મતલબ શું સમજવાનો તમે સમજો એન 10 એની બાજુવાળું વાક્ય લઈએ સિગમા એક્સ માઇનસ 65 જો 0 હોય તો સમજો અહીંયા કે એક્સ બાર 65 હશે કારણ કે ગઈકાલે મેં શીખવાડ્યું હતું કે સિગમા એક્સ માઇનસ એક્સ બાર હંમેશા 0 જ થાય એટલે એક્સ બારનું મૂલ્ય 65 હશે ખ્યાલ આવ્યો બેટા તો એક્સ બાર 65 અને સિગમા વાય માઇનસ 60 0 છે તો એનો મૂલ્ય એનો મતલબ એવો થાય કે વાય બાર 60 તો હવે આ બે વસ્તુને ખાસ ફોકસ કરો એક્સ બાર તમારા 65 છે અને વાય બાર 60 છે હવે બેટા જોજો હં એના પછીનું વાક્ય શું છે સિગ્મા એક્સ માઇનસ 65નો વર્ગ હવે સિગ્મા એક્સ માઇનસ 65નો વર્ગ 176 હોય તો એનો મતલબ એ થાય કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ 176 છે કારણ કે 65 એટલે તો એક્સ બાર તો 65 હટાવી દીધા ને એની જગ્યાએ એક્સ બાર લઈ લીધા સિગ્મા વાય માઇનસ 60નો વર્ગ 140 છે સિગ્મા વાય માઇનસ 60 એનો વર્ગ 140 છે તો સિગ્મા વાય માઇનસ વાય બારનો વર્ગ પણ 140 થાય અને છેલ્લું વાક્ય પકડો કે સિગ્મા એક્સ માઇનસ 65 વાય માઇનસ 60 બરાબર 141 હોય તો એનો મતલબ એવો થાય કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કારણ કે 65 એટલે એક્સ બાર વાય માઇનસ વાય બાર 141 થશે તો હવે બેટા આ ત્રણ વસ્તુ તમને આપેલી હોય 1 2 અને 3 તો એના આધારે કયું સૂત્ર તમારા માટે નક્કી થાય છે આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર સવાલ એ આવે કે સર આ તો 0 0 અહીંયા આગળ હતા જે મેઇન વસ્તુ હતી એ આપણે શું યાદ રાખવાનું હતું મેઇન કઈ જગ્યાએ મેં ધ્યાન રાખવાનું કીધું હતું અહીંયા 0 હોય તો હવે આનો આ જ દાખલો ફરીથી સમજીએ જ્યાં એ જગ્યાએ 0 નથી જોઈ લો જોઈ લો ત્યાં આગળ માઇનસ 2 અને પ્લસ 2 છે તો 0 ના હોય
એમાં એવા દાખલાઓમાં યાદ રાખવાનું કે જે એક્સ વાળો કૌંસ છે એ યુ છે અને વાય વાળો કૌંસ છે એ વી છે. એટલે શું? તો એટલે એવું કે એન બરાબર તો આપણા 10 થઈ જ ગયા. સિગ્મા એક્સ માઇનસ 65 જે છે એ ધારેલો મધ્યક છે, મતલબ સિગ્મા યુ કહેવાશે અને એની વેલ્યુ માઇનસ 2. સિગ્મા વાય માઇનસ 60 જે છે એને કહી દઈશું સિગ્મા વી, એ આયુવી વાળો દાખલો થઈ ગયો કહેવાય, એટલે પ્લસ 2. સિગ્મા એક્સ માઇનસ 65નો વર્ગ રકમમાં આપેલો છે 176, તો આ થઈ જશે તમારો સિગ્મા યુ સ્ક્વેર. સિગ્મા યુ સ્ક્વેર થઈ જશે, સિગ્મા યુ સ્ક્વેર 176. સિગ્મા વાય માઇનસ 60નો વર્ગ એટલે આ થઈ જશે સિગ્મા વી સ્ક્વેર 140. સિગ્મા એક્સ માઇનસ 65, વાય માઇનસ 60 એટલે આ થઈ જશે સિગ્મા યુવી અને એની વેલ્યુ 141. હવે જો તમને દાખલામાં સિગ્મા યુ, સિગ્મા વી, સિગ્મા યુ સ્ક્વેર, સિગ્મા વી સ્ક્વેર, સિગ્મા યુવી અને એન આટલું આપેલું હોય તો કયું સૂત્ર ઇઝી પડે તમને, કયું સૂત્ર કામમાં આવે તમારા? આર બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર, બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. તો બેટા, જ્યાં સુધી કોઈ આવી રીતે જોડે તમને રાખીને વાત ક્લિયર ના કરાવે, આ ઉદાહરણ 30 અને આ પણ ઉદાહરણ 30, પણ બંનેમાં ફરક શું છે તો PDF આવે ત્યારે ખાસ જોઈ લેજો. અહીંયા આગળ બંને જગ્યાએ 0 છે અને અહીંયા બંને જગ્યાએ અલગ અલગ રકમ છે. બંને 0 હોય તો એ દાખલો આ રીતે ગણવાનો અને કંઈ 0 સિવાય કોઈ રકમ હોય તો એ દાખલો આ રીતે ગણવાનો. હવે એવો ને એવો જ એક બીજો દાખલો છે, એની ડિસ્કસ તમારી સામે કરી લઉં. એ પણ એવું જ છે, ઉદાહરણ 31 છે અને 2 વખત છે. તો ચલો એ સમજીએ, ધ્યાનથી જોજો. કોઈક સુધારો કરવાનો આવશે રકમમાં, કરી દઈએ. શું સુધારો છે જોઈ લઈએ. ચલો, કિશોરવયની ઉંમરના બાળકમાં પ્રોટીનની જરૂરિયાત અને અભ્યાસ 10 બાળકોની વાત કરી છે, બરાબર. તો ચાલો જોઈ લો, તમે કોઈ જ ફેરફાર નથી. હું એ પેલો દાખલો, પેલી રકમ અહીંયા ઉપર લાવી દઉં, પહેલાં તો બંને જોડે કમ્પેરિઝન કરાવી દઉં. તમે ડિસ્પ્લેમાં જુઓ, બંને રકમ સેમ જ દેખાય છે, ખાલી એક જ જગ્યાએ થોડો ચેન્જીસ છે, એના લીધે આખી રીત બદલાઈ જશે. એક જ જગ્યાએ ચેન્જીસ છે અને એ ચેન્જીસ છે અહીંયા સિગ્મા એક્સ 100 છે અને અહીંયા સિગ્મા એક્સ 140 છે. બાકી બધું એમનું એમ છે બંને દાખલાઓમાં, અને તો પણ આખી રીત બદલાઈ જાય છે, બરાબર. શું બદલાય છે સમજીએ. પહેલાં આ દાખલાને નીચે લઈ લઈએ થોડો, અને અહીંયા આગળ ચાલો, દાખલામાં એન કેટલા આપ્યા છે? 10. એન આપણા 10 છે. એક્સ બાર શોધવાનું સૂત્ર છે સિગ્મા એક્સ અપોન એન. 100 ભાગ્યા 10 10. વાય બાર શોધવાનું સૂત્ર છે સિગ્મા વાય અપોન એન. 150 ભાગ્યા 10 15. હવે રકમમાં પહેલું સ્ટેશન આપણું ક્યાં છે? સિગ્મા એક્સ માઇનસ 10નો વર્ગ. સિગ્મા એક્સ માઇનસ 10નો વર્ગ 180.
तो 10 जगह एक्स बार लखी सकें गांगाई अपना एक्स बार के बेटा 10 तो सिग्मा एक्स माइनस एक्स बार एनो वर्ग 180 सिग्मा वाय माइनस 15 एनो वर्ग 215 तो एनी जगह अपना लखी सकें सिग्मा वाय माइनस वाय बार एनो वर्ग 215 पची सिग्मा एक्स माइनस 10 वाय माइनस 15 60 तो एनी जगह अपने लखी सकें सिग्मा एक्स माइनस एक्स बार वाय माइनस वाय बार 60 हवे तमने क्यों सूत्र वापरवानुं ए तो ख्याल आई ज गयो हशे नीचेना दाखला में जोईए शू फेर पड़शे नीचेनो दाखलो एमा एन तो आपणा 10 ज छे एक्स बार बराबर सिग्मा एक्स अपॉन एन 140 भाग्या 10 14 वाय बार बराबर सिग्मा वाय अपॉन एन 150 भाग्या 10 15 हवे जो बेटा दाखला में मध्यक 14 छे अने अंदर 10 छे रकम अलग पड़े छे वाय में रकम सेम ज छे वाय में अंदर 15 छे अने मध्यक भी 15 छे एटले वाय माइनस वाय बार कहेवाय पण आ एक्स माइनस एक्स बार कहेवाय नहीं केम ना कहेवाय कारण के एक्स बार तो आ दाखला में 14 छे अने अंदर कौंस में एक्स माइनस 10 आप्युं छे एटले रकम में आवुं आप्युं छे एक्स माइनस 10 अने एनो वर्ग 180 तो तमे त्यां आगळ आवुं ना लखी सको कि एक्स माइनस एक्स बार नो वर्ग 180 तो एनो मतलब ये थाय कि एक्स बार 10 होवो जोईए पण दाखला में एक्स बार तो 14 छे तो पछी आ सीच्युएशन नी अंदर आ 10 जे छे आपणो साचो मध्यक नथी धारेलो मध्यक छे साचो मध्यक तो 14 छे अने धारेलो मध्यक होय तो पछी ए यू अने वी थी रिप्रेजेंट थाय એટલે આપણે એન યુ અને વીથી એક એકને યુ કહીએ તો બીજાને વી જ કહેવું પડે એટલે જો આ સિગ્મા એક્સ માઇનસ 10 એનો વર્ગ એને તમારે સિગ્મા યુ એનો વર્ગ કહેવાનો અને 180 સિગ્મા વાય માઇનસ 15 એનો વર્ગ એને કહેવાનું સિગ્મા વી એનો વર્ગ અને એ 215 સિગ્મા એક્સ માઇનસ 10 વાય માઇનસ 15 આને તમારે કહેવાનું સિગ્મા યુ વી અને એની વેલ્યુ લેવાની 60 સવાલ એ આવે કે આમાં યુવીવાળી મેથડ વાપરવી હોય તો સિગ્મા યુ અને સિગ્મા વી આપ્યા નથી તો બેટા સિગ્મા યુ અને સિગ્મા વી શોધવા માટે એક સ્પેશિયલ સૂત્ર છે એ યાદ રાખવું પડશે સિગ્મા યુ બરાબર એન કૌંસમાં એક્સ બાર માઇનસ એ એન આપણા 10 એક્સ બાર આપણા 14 અને એ એટલે ધારેલો મધ્યક અને ધારેલો મધ્યક છે આપણો 10 14 જગ્યાએ આપણે અહીંયા આગળ કેટલા ધારી લીધા છે 10 ધારી લીધા છે ને 10 4 40 એટલે સિગ્મા યુ આ દાખલામાં તમારા 40 થઈ ગયા આ જ રીતે સિગ્મા વી શોધીશું સિગ્મા વી બરાબર એન કૌંસમાં વાય બાર માઇનસ બી પહેલામાં ધારેલો મધ્યક એ હતો આમાં ધારેલો મધ્યક બી લઈ લઈએ એન આપણા 10 છે વાય બાર આપણા 15 છે અને આપણો ધારેલો મધ્યક બી 15 જ છે એટલે 10 કૌંસમાં 0 એટલે 0 તો આ દાખલામાં સિગ્મા યુ 40 સિગ્મા વી 0 સિગ્મા યુ સ્ક્વેર 180 સિગ્મા વી સ્ક્વેર 215 સિગ્મા યુ વી 60 અને એન 10 અને કયું સૂત્ર વાપરવાનું યુવીવાળું સૂત્ર વાપરવાનું તો આ બે દાખલાઓ એટલે કે આ વિડીયોને બે વાર ત્રણ વાર જોઈ લેજો તો તમને એકદમ ખબર પડી જશે નહીતર શું થશે આ રીત કાચી રહેશે એટલે આ મારે આટલું કમ્પેરિઝન કરીને સમજાવવું બહુ જ જરૂરી હતું આજનું કોઈ જ હોમવર્ક નથી આજે આના આ દાખલા ફરીથી ગણી લેવાના છે ઓકે ટાટા બાય બાય